હલો, નમસ્તે. હું વિશાલ છાયા. ફરીથી એક વખત ઔદ્યોગિક ઇજનેરીમાં આપણે પ્રથમ ચેપ્ટર ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં આગળ ચર્ચા કરવા તરફ વધી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે ઔદ્યોગિક ઇજનેરીની વ્યાખ્યા, તેના ઉદ્દેશ્યો, ઉત્પાદકતાની વ્યાખ્યા અને ઉત્પાદકતા વધારવાની રીતો અને પ્રોડક્ટિવિટી પ્રોસ્પરિટી સાયકલ એટલે કે ઉત્પાદકતા અને સમૃદ્ધિ ચક્ર વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે ઉત્પાદકતાને અસર કરતા પરિબળો વિશે આજે ચર્ચા કરીશું. ઉત્પાદકતાને અસર કરતા પરિબળોને મુખ્યત્વે બે પ્રકારે વર્ગીકૃત કરી શકાય છે. એક છે નિયંત્રિત અથવા આંતરિક પરિબળો, જે ઉદ્યોગની અંદર અસર કરતા પરિબળો છે, અને એક છે અનિયંત્રિત અથવા બાહ્ય પરિબળો, જે પ્રોડક્ટની પ્રોડક્ટિવિટી છે એને બહારથી એટલે કે ઉદ્યોગની બહારથી અસર કરે છે. તો સૌ પ્રથમ નિયંત્રિત અથવા આંતરિક પરિબળો વિશે જ્યારે ચર્ચા કરીએ, ત્યારે પ્રોડક્ટ છે, ઉત્પાદિત વસ્તુ છે, તેની ડિઝાઇન, તેની સરળતા, એમાં ઉપયોગમાં આવતું મટીરિયલ, એ પ્રોડક્ટ છે, એમાં આવતા ફીચર્સ, આ બધું છે એ પ્રોડક્ટિવિટીને અસર કરે છે. પ્રોડક્ટ જેમ વધારે સરળ અને એમાં જેમ ફીચર્સ ઓછા, એમ ઉત્પાદકતા વધારે આવે છે. જ્યારે કોમ્પ્લેક્સ પ્રોડક્ટ હોય અને ફીચર્સ વધારે હોય, મેન્યુફેક્ચર કરવી ડિફિકલ્ટ હોય, તેવી પ્રોડક્ટની ઉત્પાદકતા આપણને ઓછી મળે છે. તો એ આપણે સમજી શકીએ છીએ. ત્યારબાદ આપણે પ્લાન્ટ અને સાધનો વિશે ચર્ચા કરીએ, તો પ્લાન્ટનો જે લેઆઉટ છે તે પણ પ્રોડક્ટિવિટીને અસર કરે છે, અને ઉપયોગમાં આવતા સંસાધનો છે, જેમ કે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ, કન્વેયર છે, એલિવેટર છે, ક્રેન છે, તો આ માનવ પ્રયત્નોને સરળ બનાવે છે અને જેથી પ્લાન્ટની એફિશિયન્સી પ્રોડક્ટિવિટી છે વધે છે. પ્લાન્ટનો લેઆઉટ પણ પ્રોડક્ટિવિટી ઉપર અસર એ રીતના કરે છે કે જો લેઆઉટ પ્રોપર હોય, દરેક પ્રોડક્શન સેન્ટર વચ્ચેનું અંતર ઓછું હોય, તો પ્લાન્ટ છે એમાં મટીરિયલ અને વર્કરે ઓછું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડે અને પ્રોડક્ટ છે ઝડપથી ઉત્પાદન થઈ શકે. સાથે સાથે ટેકનોલોજી આપણે જે ઉપયોગમાં લઈએ છીએ, એ ટેકનોલોજી પણ પ્રોડક્ટિવિટી ઉપર અસર કરે છે. એડવાન્સ ટેકનોલોજી છે એ વધારે સારી પ્રોડક્ટિવિટી અને વધારે ગુણવત્તાસભર પ્રોડક્ટ છે એનું ઉત્પાદન કરવા સક્ષમ હોય છે. જેમ કે સામાન્ય રીતના આપણે સમજી શકીએ છીએ કે લેથ મશીન કરતાં સીએનસી મશીનની પ્રોડક્ટિવિટી પણ વધારે છે, એટલે કે પ્રોડક્શન રેટ પણ વધારે છે, અને સીએનસી મશીન ઉપર પ્રોડ્યુસ થતી પ્રોડક્ટની ક્વોલિટી પણ વધારે સારી મળે છે. તો ટેકનોલોજી એક મહત્ત્વનું પરિબળ છે. ટેકનોલોજીમાં આપણે જોઈ શકીએ છીએ કે રોબોટિક્સ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે, અને ઓટોમેટેડ મશીન દ્વારા આપણે અને કેટ સિસ્ટમ ડિઝાઇન દ્વારા ટેકનોલોજીનો વ્યાપ અત્યારે એટલો વધી ગયો છે કે જેથી એ પ્રોડક્ટિવિટી છે એ વધારવામાં ખૂબ અસરકારક પરિબળ સાબિત થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો જે કોઈ સામગ્રી આપણે યુઝ કરતા હોય, જે કોઈ મટીરિયલ આપણે યુઝ કરતા હોય, એ મટીરિયલની ક્વોલિટી છે એ પણ અસરકારક પરિબળ છે. જો મટીરિયલ છે એ હાર્ડ હોય, અથવા તો મટીરિયલ છે એની મશીનના એબિલિટી ઓછી હોય, મેટલ રિમૂવલ રેટ ઓછો હોય, તો તેના ઉપર મશીનિંગ કરવું ડિફિકલ્ટ થાય છે, અને જેથી કરીને પ્રોડક્ટિવિટી ઉપર તે અસર કરે છે, પ્રોડક્શન રેટ ઉપર તે અસર કરે છે. તો મટીરિયલની હાર્ડનેસ છે અથવા તો સોફ્ટનેસ, એનો મેટલ રિમૂવલ રેટ અને મશીનેબિલિટી છે, તેની પ્રોપર્ટીઝ છે, એ પ્રોડક્ટિવિટી ઉપર અસર કરી શકે છે. જેમ કે ડક્ટાઇલ મટીરિયલ છે, એનું મશીનિંગ છે એ આપણે જ્યારે પરફોર્મ કરીએ છીએ અને નોન ડક્ટાઇલ મટીરિયલનું મશીનિંગ કરીએ છીએ, ત્યારે બંનેમાં મટીરિયલ રિમૂવલ રેટ આપણને અલગ અલગ જોવા મળે છે. તો એ આપણે સમજી શકીએ છીએ કે
મટીરિયલ અને એની પ્રોપર્ટીઝ અને ટાઈપ્સ ઓફ મટીરિયલ એ ઉત્પાદકતા ઉપર અસર કરે છે. હ્યુમન એટલે કે માનવ છે એ કોઈપણ ઉદ્યોગનો કેન્દ્રીકૃત ભાગ છે. આખા પ્લાન્ટ અથવા તો પ્રોડક્શન સિસ્ટમ છે એનું નિયંત્રણ એ માનવના હાથમાં હોય છે. એ ચાહે વર્કર હોય, સુપરવાઇઝર હોય કે કોઈ મેનેજર હોય, તો માનવ પરિબળ છે એ પ્રોડક્શન સિસ્ટમને અસર કરે છે. તેની સ્કિલ, તેનો એક્સપિરિયન્સ, તેનો એટીટ્યુડ આ પણ પ્રોડક્શન સિસ્ટમ ઉપર અસર કરતું, પ્રોડક્ટિવિટી ઉપર અસર કરતું પરિબળ છે. આપણે કયા પ્રકારની કાર્ય પદ્ધતિ પ્રોડક્ટ બનાવવા માટે અપનાવીએ છીએ તે પણ એક અસરકારક પરિબળ છે. જો આપણી કાર્ય પદ્ધતિ છે એ યોગ્ય ના હોય, તેમાં કોઈ ડિફેક્ટ્સ રહેતી હોય અથવા એ સિસ્ટમ છે એ પ્રોપરલી ડિફાઇન થયેલી ના હોય, પ્રોપર પ્લાનિંગ ના કરેલું હોય, રિસોર્સિસ છે એનું પ્રોપર મેનેજમેન્ટ ના કરેલું હોય, તો કાર્ય પદ્ધતિ અસરકારક સાબિત થતી નથી અને પ્રોડક્શન રેટ ઉપર પણ એ અસર કરે છે. પ્રોડક્ટની ક્વોલિટી ઉપર પણ આપણી કાર્ય પદ્ધતિ છે અસર કરે છે. જેમ કે તમે અલગ અલગ કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લેશો તો દરેક જગ્યાએ ટેકનોલોજી સેમ હોઈ શકે પણ કાર્ય પદ્ધતિ અલગ અલગ હોવાથી પ્રોડક્શન સિસ્ટમ ઉપર, પ્રોડક્ટ પ્રોડક્શન રેટ ઉપર અને પ્રોડક્ટની ક્વોલિટી ઉપર અસર કરે છે. આપણે વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટ કઈ રીતનું સ્ટાઇલ છે આપણી, કઈ રીતની આપણી પદ્ધતિ છે મેનેજમેન્ટની એ પણ અસર કરે. મેનેજમેન્ટનો પ્રોડક્શન સિસ્ટમ પ્રત્યેનો એપ્રોચ, વર્કરો પ્રત્યેનો એપ્રોચ, ટેકનોલોજી પ્રત્યેનો એપ્રોચ, બિઝનેસ પ્રત્યેનો જે એમનો એપ્રોચ છે મેનેજમેન્ટનો એ પ્રોડક્શન સિસ્ટમ ઉપર અસર કરે છે, પ્રોડક્ટિવિટી ઉપર અસર કરે છે. જો મેનેજમેન્ટ છે ગ્રોથ ઓરિએન્ટેડ એપ્રોચ ના હોય તો પ્રોડક્ટિવિટી ઉપર એ એટલું ફોકસ ના કરે અને એના કારણે પ્રોડક્ટિવિટી ઘટી શકે. આગળ આપણે જોઈએ તો ફાઇનાન્શિયલ ફેક્ટર છે, નાણાકીય પરિબળ સૌથી અગત્યનું પરિબળ છે. કોઈ ઇન્ડસ્ટ્રી એમ ઇચ્છતી હોય કે આપણે ગ્રોથ કરવી છે પણ નાણાકીય પરિબળના અભાવે ઘણી વખત ગ્રોથ કરી શકતી નથી. તેની પ્રોડક્શન ટેકનોલોજી ઇમ્પ્રૂવ થઈ શકતી નથી, તેનું મેનેજમેન્ટ ઇમ્પ્રૂવ થઈ શકતું નથી અને પ્રોડક્ટની ક્વોલિટી ઉપર અને પ્રોડક્શન રેટ ઉપર એ અસર કરે છે. તો કોઈપણ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે, ફ્યુચર ગ્રોથ માટે, એક્સપાન્શન માટે નાણાકીય પરિબળ અગત્યનું છે. ત્યારબાદ જોઈએ તો જે સામાજિક પરિબળ છે, ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા જે વર્કરો છે, તમામ જે કર્મચારીઓ છે તેમનું જે સામાજિક બેકગ્રાઉન્ડ છે તે પણ ઇન્ડસ્ટ્રીને અસર કરે છે. એટલે ઘણી બધી ઇન્ડસ્ટ્રી એવું જ ઇચ્છતી હોય કે ત્યાં કામ કરતા તમામ કર્મચારીઓ એક જ સામાજિક બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય, જેથી કરીને તે બધા વચ્ચે કોઓર્ડિનેશન સારી રીતના થઈ શકે, તે બધા એકબીજાની લેંગ્વેજ છે, કલ્ચર છે એ સારી રીતના સમજી શકે. આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કર્મચારીઓનું સામાજિક બેકગ્રાઉન્ડ પણ અસર કરે છે. તો આ હતા ઉત્પાદકતાને અસર કરતા નિયંત્રિત પરિબળો જે આપણે ઉદ્યોગમાં રહીને એના ઉપર નિયંત્રણ મેળવી શકીએ છીએ અને પ્રોડક્ટિવિટીને વધારી શકીએ છીએ. નિયંત્રિત પરિબળોનો મતલબ એ થયો કે આપણે ઉદ્યોગની અંદર એક અલગ પ્રકારનો એપ્રોચ અપનાવીને તમામ પરિબળો જે છે, આંતરિક પરિબળો અથવા નિયંત્રિત પરિબળો, એને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ અને પ્રોડક્ટિવિટીને પણ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. જ્યારે અનિયંત્રિત એટલે બાહ્ય પરિબળો એવા છે કે જે સરકારની નીતિ ઉપર અસર કરતા પરિબળો છે, જેમ કે માળખાકીય ફેરફારો થતા હોય આપણા રાષ્ટ્રમાં અથવા આપણા રાજ્ય લેવલ ઉપર, તો આપણી ઇન્ડસ્ટ્રીમાં પણ એની અસર આવશે. જેમ કે ગવર્મેન્ટ છે એની આર્થિક નીતિમાં ફેરફાર થતો હોય,
ગવર્મેન્ટની બેન્કિંગ સિસ્ટમમાં કોઈ ફેરફાર થતો હોય, ગવર્મેન્ટની ટેક્સેશન સિસ્ટમમાં કોઈ ફેરફાર થતો હોય તો એ ઉદ્યોગોને ચોક્કસપણે અસર કરે છે. જેમ કે ગવર્મેન્ટ જ્યારે જીએસટી એડોપ્ટ કર્યું તો તેનાથી ઘણા બધા ઉદ્યોગો ઉપર એની કોઈ એક નિશ્ચિત અસર જોવા મળે છે અને એની પ્રોડક્ટિવિટી ઉપર પણ અસર જોવા મળે છે. કુદરતી સંસાધનો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો જ ઇન્ડસ્ટ્રી છે એને સરળતાથી પ્રાપ્ત કરી શકે અને એમનો ગ્રોથ થઈ શકે, પ્રોડક્ટિવિટી વધારી શકે. જો આપણે જે આપણી ઉદ્યોગ જે પ્રદેશમાં હોય તે પ્રદેશમાં કુદરતી સંસાધનો ઓછા પ્રમાણમાં અથવા તો નહિવત પ્રમાણમાં અવેલેબલ હોય અને તમારે દૂર દરાજના પ્રદેશમાંથી જો કુદરતી સંસાધનો પ્રાપ્ત કરવા હોય તો સરવાળે તમારી પ્રોડક્ટની કોસ્ટ છે એ વધી જાય છે, એટલે તમારી પ્રોડક્ટિવિટી ઉપર એની અસર થાય છે. તો આપણે એડવાઇસેબલ એ જ છે કે આપણે ઇન્ડસ્ટ્રી અથવા આપણી પ્રોડક્ટ એ રીતની હોવી જોઈએ કે જેમાં જેના માટે કુદરતી સંસાધનો નજદીકમાંથી અવેલેબલ હોય. કુદરતી સંસાધનો પણ પ્રોડક્ટિવિટી ઉપર અસર કરે છે, સરકારની જે નીતિ છે એ પણ અસર કરે છે. સરકારની નીતિ પ્રોડક્શન અથવા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ઉત્તેજન આપવાની છે કે એગ્રીકલ્ચર સેક્ટરને ઉત્તેજન આપવાની છે, એના માટે કેટલું બજેટ ફાળવે છે, એના માટેની સબસિડી પ્રોવાઈડ કરે છે, લોન છે, એનો ઇન્ટરેસ્ટ રેટ કેટલું ગવર્મેન્ટ રાખે છે, આ બધી જે સરકારી નીતિઓ છે તે બિઝનેસને અસર કરતી હોય છે. પછી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે, જે માળખું છે આ ઉદ્યોગને સપોર્ટ કરતું, તો ઉદ્યોગને સપોર્ટ કરતો માળખામાં આપણું રોડનું કન્સ્ટ્રક્શન છે, સાથે સાથે રેલવેની ફેસિલિટી છે, ટ્રાન્સપોર્ટેશનની જે તમામ ફેસિલિટી છે, જે રોડ થ્રુ હોય કે દરિયાઈ માર્ગ થ્રુ હોય કે એર થ્રુ હોય, તમામ ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી પણ બિઝનેસને અસર કરે છે. સાથે સાથે ઇલેક્ટ્રિસિટીની સપ્લાય 24 કલાક છે કે અમુક સમય પૂરતી આપે છે, પાણીનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં અવેલેબલ છે કે નહીં, આ બધા બિઝનેસને અસર કરતા બાહ્ય પરિબળો છે કે જે આપણા ઉદ્યોગના હાથમાં હોતા નથી. તો આ બધા પરિબળોને ધ્યાનમાં રાખી ને આપણે બિઝનેસ ઇસ્ટાબ્લિશ કરી શકીએ, બિઝનેસને ગ્રો કરી શકીએ અને પ્રોડક્ટિવિટી અને છેલ્લે પ્રોફિટ આપણે મેળવી શકીએ. તો આપણે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં નિયંત્રિત એટલે કે આંતરિક પરિબળો ઉપર જ ફોકસ કરી અને આગળ ચાલશું, જેથી કરીને તેને આપણે કંટ્રોલ કરી શકીએ. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં વિવિધ ટેકનિક્સ આંતરિક પરિબળો જે છે એને કંટ્રોલ કરવા ઉપર, એને ઇમ્પ્રૂવ કરવા ઉપર ફોકસ કરે છે, જેથી ઉત્પાદકતા વધારી શકાય. તો આઈ હોપ તમને આજનો ટોપિક બરાબર સમજમાં આવ્યો હશે. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં ટાઈપ કરી શકો. ટિલ ધેન ગુડ બાય, થેન્ક યુ, હેવ એ ગુડ ડે.